तो पारिवारिक कंकाश ने कारण जी रीते आत्महत्याओं घटनाओं बनावों वधी रहा है आज विषय पर चर्चा करवा माटे स्टूडियो में मारी साथे उपस्थित है डॉक्टर ज्योतिक भचेज के जो साइकेट्रिस्ट है अने साथे छे रुझान खंभाता सोशल एंटरप्रेन्योर आप बने गेस्ट ने हूँ स्वागत करू छू। सौथी पहला डॉक्टर ज्योतिक हूँ आपनी पास आवा मांगीश एक साइकेट्रिस्ट तरीके तमे केवी रीते जुओ छो जारे सामूहिक आत्महत्या गृह कंकाश ने कारण आत्महत्या बनावों दिवसे ने दिवसे वधी रहा छे आप केवी रीते जुओ छो? એટલે સામાજિક કંકાસને જે બધી વાત જે ઘરમાં ઘર્ષણ ચાલ્યા કરે છે એવું નથી કે અત્યારે જ આ બધી વસ્તુઓ ચાલુ થઈ છે, પહેલા પણ હતી, પણ પહેલા લોકો આપઘાત આટલા બધા નહોતા કરતા. હવે આપઘાતની સંખ્યા એટલા માટે વધી છે કારણ કે ઘણા લોકો આપઘાતની વાતો કરવામાં શરમ અનુભવે છે કે લઘુતા ગ્રંથિ કે ઇન્ફિરિયરિટી અનુભવતા હોય છે. એટલે પહેલી વસ્તુ તો એ છે કે લોકો પોતાને આપઘાતનો વિચાર આવે છે કહેતા પણ નથી હોતા, એટલા માટે કે લોકો એવું કહેશે કે ભાઈ આવું બધું ના વિચારાય. બીજો એક આખો વર્ગ એવો છે કે જે લોકો ફ્રેન્કલી સ્ટ્રેટ ફોરવર્ડ થઈને કહેતા હોય છે કે ભાઈ હા ભાઈ મને સુસાઇડના વિચાર આવે છે, મને આપઘાતના વિચાર આવે છે, આ પરિસ્થિતિથી હું કોપઅપ કે સારી રીતે હેન્ડલ નથી કરી શકતો. જ્યારે આવી વ્યક્તિઓ લોકોને વાત કરતી હોય છે ત્યારે સામે જે કેર ગીવર હોય કે જે પણ એમની સાથે રહેતા હોય છે એ વાતને સાવ નોર્મલ રીતે ઉડાવી દેતા હોય કે ભાઈ આ તો નબળા મનના વિચારો છે, આવું બધું વિચારવું ન જોઈએ. પણ એઝ અ સાયકિયાટ્રિસ્ટ હું એવું સમજું છું કે આપઘાતના વિચારો કોઈ પણ વ્યક્તિને આવી શકે, બરાબર. જરૂરી નથી કે માણસનું મન નબળું હોય કે સ્ટ્રોંગ હોય. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વની વાત એ છે કે આપઘાતના વિચારો પ્રત્યેની સેન્સિટિવિટી આપણામાં કેટલી છે. નોર્મલી આપણે જોવા જઈએ તો બીજા બધા રોગની સેન્સિટિવિટી એટલે કે જાગૃતતા આપણામાં ઘણી બધી છે કે ભાઈ તને ડાયાબિટીસ છે, બીપી છે, લાવો તને ડોક્ટર પાસે લઈ જવું. હા, પણ આવા આપઘાત જે વિચારો આવે, ના ના, આપઘાતના વિચાર તો ભાઈ કઈ રીતે આપણે વાત કરી જ શકાય. એટલે મારા મત પ્રમાણે તો આપઘાતના વિચાર આવે તો ફ્રેન્કલી આપણે વાત કરવી જોઈએ, એ વ્યક્તિને આપણે શાંતિથી સાંભળવું જોઈએ અને કારણ પર આપણે વધારે ફોકસ કરવું જોઈએ. ચોક્કસપણે. રુઝાન, તમે કેવી રીતે જુઓ છો? સોશિયલી પણ આ પ્રકારની ઘટનાઓ એક સામાજિક કલંક કહી શકાય. અત્યારે જે રિપોર્ટ આવ્યા કે હર એક દિવસમાં 707 લોકો સુસાઇડ કરે છે, એટલે હર આઈ થિંક 2 મિનિટે એક સુસાઇડ ગણીએ આપણે ઇન્ડિયામાં, એટલે આ રિપોર્ટ છે જે બહુ ચોંકાવનારા છે અને જેમાં મેલ છે કરી વધારે છે પર્સન્ટેજ. હવે જે પહેલા આપણી જે સિસ્ટમ હતી, સોશિયલ સિસ્ટમ જે કહીએ છીએ, હવે અર્બનાઇઝેશન થઈ ગયું. પહેલા જે અર્બનાઇઝેશન નહોતું અને પહેલા એક આપણે એમાં રહેતા હતા, જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા, એટલે દાદા દાદી બા બધા આસપાસ ભાઈ બહેન ભાભી બધા જોડે રહેતા હતા. હવે ન્યુક્લિયર ફેમિલી આવી ગયું છે. હવે જે લેલે છે કે કોઈક બિચારા લોકો બહાર ગામથી આવીને અહીંયા જોબ કરે, પોતાનું ફેમિલી રાખે, એટલે આ બધા રીઝનને હવે દેર આર લોટ ઓફ પ્રેશર્સ. ઇટ્સ નોટ જસ્ટ કે આપણે જે કહીએ છીએ કે હવે ગ્લોબલ પ્રેશર્સ, એઝ વી હેવ બીકમ અ ગ્લોબલ કમ્યુનિટી, વર્લ્ડ હેઝ બીકમ અ ગ્લોબલ કમ્યુનિટી, એટલે જે ગ્લોબલ પ્રેશર્સ હોય છે. અને બીજું કે હવે જે રીતે આપણે આધુનિકકરણની વાત કરીએ છીએ, ટેકનોલોજીની વાત કરીએ છીએ, ફાસ્ટ મૂવીની વાત કરીએ છીએ, એની જોડે જોડે હવે લોકોના માઇન્ડમાં એવું આવ્યું કે ભાઈ એ લોકોને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોઈએ છે. હવે થયું એવું કે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ ને કે લેટ અસ એ લોકોને બધું અત્યારે જ જોઈને થઈ જાય ને પતી જાય ને એવું બધું જોઈએ, પણ ધેટ ઇઝ નોટ પોસિબલ. એટલે અને થયું શું કે બીકોઝ હવે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયું એટલે હવે કોઈની જોડે લેટ છે કે હવે હસબન્ડ વાઈફ એક્ઝામ્પલ લઈએ, હસબન્ડ વાઈફ હોય, પહેલા તો શું હસબન્ડ વાઈફમાં કઈ ખટાશ મીઠાશ ચાલતી હોય, તો કઈ દાદા હોય, દાદી હોય, બા હોય, જે બી હોય, લોકો થોડા વચ્ચે પડે, આજુ મીન્સ યુ નો એક કમ્યુનિટી સિસ્ટમ જેવું હતું જે નીકળી ગયું. એટલે હવે પેલા જ બે ઝઘડે તો હવે એ લોકોમાં સુલા કોણ કરાવે, તો સુલા તો કોઈ ના કરાવે, એટલે પછી એ લોકો એક અગર ઇફ વી ટોક ઓફ ધીસ ઘર કંકાસ, બીજો એક બહુ ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ છે હું પછી વાત કરીશ, પણ ઘર કંકાસની વાત કરું. કારણ કે અત્યારે જે તમે એક્ઝામ્પલ આપ્યું એક્ઝામ્પલમાં બહુ મને સરપ્રાઇઝિંગ એટલું લાગ્યું કે એક આખું ફેમિલી પોતાના દીકરાની બાબરીનું સેલિબ્રેશન કરી રહ્યા છે 2 દિવસ પહેલા. એટલે 2 દિવસમાં એવું તો શું થઈ ગયું કે એક લોકો સુસાઇડ કર્યું, એટલે એક અલગ સ્ટોરી છે એમાં. પણ કમિંગ બેક ટુ સોશિયલી, આપણે અત્યારે જે જરૂરત છે કે સોશિયલી આપણે આપણા સેલ્ફને, આપણી કમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવવી પડશે, અને એવું પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં આઈ એક્સપ્લેન હાઉ ટુ ડુ ઇટ. યસ જ્યોતિક, જે રીતે આ રીતના બનાવો બનતા હોય છે, ઘરમાં જયારે સિચ્યુએશન થોડી ડિફિકલ્ટ ચાલતી હોય અને વ્યક્તિ જયારે સ્ટ્રેસમાં હોય, ટેન્શનમાં હોય, ત્યારે તેને આવા પ્રકારના વિચારો આવતા હોય છે, કોકની કોકની પાસે તે શેર કરતો હોય છે કે મારે હવે જીવવું નથી, અને ત્યારે તેવા સમયે જે સામેવાળી વ્યક્તિ છે એ આ વાતને એટલી ગંભીરતાથી નથી લેતી, તો તેને આપ કેવી રીતે જુઓ છો? આ જે સાયકોલોજી જે જોવા મળતી હોય છે તેના વિશે શું કહેશો? એટલે આમાં એવું છે કે તમે પોતાનો પ્રશ્ન કઈ વ્યક્તિને કહો છો અથવા તમે તમારી વાત કઈ વ્યક્તિને કહો છો એના પર બહુ આધાર રાખે છે. ઘણી વાર આપણે વર્ચ્યુઅલ કમ્યુનિકેશનથી અથવા ઇન્ટરનેટથી અથવા SMS થી કે મોબાઈલથી આપણે એવી વ્યક્તિઓને મેસેજીસ ફોરવર્ડ કરતા હોઈએ છીએ જે લોકો આપણને ક્લોઝલી જાણતા પણ ન હોય. એટલે એવા લોકો બટ ઓબ્વિયસ વાત છે કે સમજી શકીએ આપણે કે એ બધા વાત ઉડાવી જ દેવાના છે. પણ આપણા જે લોકો આપણા પ્રોબ્લેમ સમજી શકે,
જેમ કે આપણા પેરેન્ટ્સ છે, જેમ હમણાં રુઝાનબેન વાત કરી કે આપણી કમ્યુનિટી સ્ટ્રોંગ કરવાની વાત છે, કે આપણા પેરેન્ટ્સ છે, આપણા બ્રધર્સ સિસ્ટર્સ છે, કે એવા લોકો છે જે આપણને બહુ સારી રીતે જાણે છે, એ લોકો સાથે આપણે આ વાત કરવી જોઈએ. એટ ધ સેમ ટાઈમ પ્રામાણિકતાથી આપણે પોતે તો સ્વીકારવું જ જોઈએ કે ભાઈ આપણને આપઘાતના વિચાર આવે છે અને કોઈ બી ટાઈમે આવી શકે અને એમાં ખોટું કશું નથી. કારણ કે એ સ્ટિગ્મા અથવા એ નાનકતા જ્યાં લગી મગજમાં રહેશે ત્યાં લગી આપણે ડીલ નહીં કરી શકીએ. જી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર તમે ચર્ચામાં જોડાયા તે બદલ. તો જે રીતે ગૃહ કંકાશની ઘટનાઓ વધી રહી છે એ જ વિષય ઉપર હતી અમારી આજની આ વિશેષ રજૂઆત. આપ વધુ સમાચાર માટે જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.